सदगुरु गोपाल बापा अपना गोपालन स्वामी मूर्ति छे अने गोपाल बापा जयरे पंचमहाल में विचरण करता पंचमहाल ए जमाना में झाड़ी देश कहवातो अने झाड़ी देश एटले जंगल होता चारे बाजू अने जंगलों नी वच्चे बता गामड़ा वसेला कोई जवा तैयार नहोतो थतो 3000 साधुओं में 500 मंडलधारी हता अने एमां गोपालन स्वामी मंडल ज पंचमहाल जवारू बीड़ू झड़पतु अने अत्यारे आपणे जोईए छीए के ए ज पेढ़ीए आपणने पण पंचमहाल नी सेवा मळी गई छे ए आपणी उपर अनहद कृपा छे अपना माटे जे रिजर्वेशन कर्युं होय ने पंचमहाल आपणी पेढ़ीए पहेलाथी रिजर्वेशन बुकिंग करेलू छे गोपालन स्वामी जयरे जता त्यारे ए वखते बहु ज हिंसक प्राणीओनो भय हतो जंगलो हता चारे बाजु अने एटले तो झाड़ी देश कहेवातो कोई गाममां सत्संगनी नवी शुरुआत करवानी संतो उतरता क्या तो गामनी बहार झाड़ी जी जंगल होय जंगलनी अंदर उतारा करता गामथी 2 किलोमीटर दूर अभी जंगलों नी अंदर रात पड़े ने एटले दिवसे तो बराबर छे पण रात पड़े ने एटले चारे बाजु वाघ ने वरु ने सिंह ने गर्जनाओ शुरू थई અને દિવસે તે સાપ આંટા મારતા હોય ચારે બાજુ મીઠી હોય સાપ હોય સંતો ને ધ્યાનમાં બેઠા હોય તો એ અંદર હકડકડ થયા કરે શું કે હમણાં હા પાઈ નું ચડી જશે ઉપર શરીર ઉપર પણ છતાંય તે ગોપાલન સ્વામી નો સંકલ્પ હતો કે આપણે સત્સંગ કરાવવો છે તો સ્વામી મંડળ ને લઈને જતા બિના એવી બની કે સ્વામી જ્યારે જ્યારે હવે સંતો જોડે 7-8-10 સંતો હોય અને જ્યારે સ્વામી ત્યાં રાત નિવાસ કરે એટલે સંતો જરા ગભરાય કે સ્વામી રાત પડશે ત્યારે અમારું શું થશે સ્વામી દિવસે થી સાપ ને આ બધા હરપોલિયા ને વીછી ને આ બધા હિંસક બધા એ રીતે હિંસક વસ્તુ છે ને જો કઈડી જશે શું થશે સ્વામી ઉતારા કરે ને એટલે તરત જ ચારે બાજુ બાઉન્ડ્રી કરી નાખે શાની ફેન્સિંગ નહી હો સ્વામી રીતસર આમ હાંઠીકડી લઈ અને એક સાંઠી લઈને આમ ચારે બાજુ રાઉન્ડ કરી નાખે થોડુંક આમ મોટું કરે અંદર વોકિંગ વોકિંગ કરવું હોય તો થાય માળા બાળા ફરવી હોય રાઉન્ડમાં તો ફરાય આવું નાનું ના કરે એમ ક્યાં જગ્યાની ખોટ હતી ત્યાં જંગલમાં આમ સ્વામી મોટું આમ રાઉન્ડ કરે અને સંતો ને એટલામાં બધું થઈ શકે અમારે સ્વામિનારાયણ ધામ છે ને રાઉન્ડ નથી આમ રાઉન્ડ બિલ્ડિંગ કરી છે ને અમે માળા કરવા માટે જ કરી છે ફરવા માટે નથી કરી ગોપાલન સ્વામી એમ બાઉન્ડ્રી કરે સમજે અને બાઉન્ડ્રી કરીને સ્વામી એટલું કે આ બાઉન્ડ્રીની બહાર જો પગ મૂકશો તો તમને વાઘ વરુ સાપ સરપોલિયા મીછી મીછી બધું નડશે પણ આ બાઉન્ડ્રીની અંદર રહેશો અંદર કોઈ નહીં આવી શકે તાકાત નથી કોઈ આવી શકે હાથ બહાર આંટા મારશે આ બાઉન્ડ્રી નહીં આવે જીવ જંતુ અરે મકોડો નહીં આવે તમે વગર પાછરે હોઈ જાઓ મકોડો નહીં આવે કીડી નહીં આવે આ બાઉન્ડ્રીની અંદર બોલો તો વાઘવરુની તો ક્યાં દાખલા છે અને રાત્રે રીતસર આવે વાઘવરુ ત્રાડ પાડતા અને માણસની ગંદે ગંદે પણ જે બાઉન્ડ્રીની બહાર આવીને ઉભા રહે ને બહાર આવી જાય ને એટલે અટકી જાય સંતો નિર્ભય થઈને ઉતા હોય અને ટ્રેક્ટર ચાલતું હોય ટ્રેક્ટર એટલે સમજે ને પેલા બોલો એટલા નિર્ભય થઈને ઉતા હોય બોલો અને બહાર પેલા વાઘ આવીને આંટા મારીને જતા આવ્યો અંદર ના આવી શકે સ્વામીનો આશીર્વાદ હતો અને બાઉન્ડ્રી હતી સ્વામિનારાયણ ભગવાને આપણી ચારે બાજુ બાઉન્ડ્રી કરી નાખેલી છે એનો દ્રઢ આશ્રય જેને હશે ને એને કોઈ કાળ કર્મ કે માયા આદિ જે સિંહ આ વગેરે એ રૂપી જે સિંહ કે કોઈ હિંસક પ્રાણી બધા હિંસક પ્રાણી છે કર્મનો કાયદો પણ બહુ હિંસક છે એટલે ભલ ભલાને કર્મના કાયદામાં લઈ લે લપેટી લે કોઈને બાકી ના રાખે પણ શ્રીજી મહારાજે બાઉન્ડ્રી કરી દીધી કે અમારી જેને શરણાગતિ હશે ને જેને સર્વોપરી ઉપાસના સર્વોપરી નિષ્ઠા હશે જેને અમારું બળ હશે મહારાજની નિષ્ઠાનું બળ જેની પાસે હશે અને મહારાજ ને મોટા પુરુષની રક્ષા જેની પાસે આ બાઉન્ડ્રી છે
એને અંદર કોઈ પ્રવેશ નહીં છે. શ્રીજી મહારાજે એટલા માટે કહી દીધું, મહારાજ કે અમારા ભક્તને જે સુખ દુઃખ આવે છે કાળ કર્મ અને માયાનો પ્રેર્યો આવતો નથી. અમારા ભક્તને જે સુખ આવે છે આજ્ઞા પાળવે કરીને આવે છે, દુઃખ આવે છે આજ્ઞા લોપે કરીને આવે છે, અને નિષ્ઠામાં કચાશ હોય તો એ તો આવે છે. મહારાજની સર્વોપરી નિષ્ઠા ઉપાસનામાં કચાશ હોય તો આવે છે, નહીતર મહારાજની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી શ્રીજી મહારાજે લઈ લીધી છે. જેતલપુરના પાંચમા વતનામૃતમાં મહારાજે આજીવન આશીર્વાદ આપી દીધો છે કે મારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. બોલો, શ્રીજી મહારાજે પહેલો આશીર્વાદ આપી દીધો. કારણ કે દરેક વ્યક્તિને મોટા મોટી ચિંતા બે હોય છે, એક પેટની, અને જો ભગવાનનો ભક્ત હોય તો એને ઠેઠની, મર્યા પછી શું થશે, અને કુસંગી હોય તો એને પેટની તો રહે કે ભાઈ આપણે પેટનું શું, કમાણીનું શું, પૈસાનું શું, ખાવાનું શું. સ્વામિનારાયણ ભગવાને પહેલું સત્સંગમાં આવે ને એના બે ચિંતાથી પહેલા જ મુક્ત કરી નાખ્યા. સુખે ભગવાન તો ભજી શકે, કારણ કે બે ટેન્શન હોય, ટેન્શનમાં ભગવાન કેવા ભજાય, ગોજો. હવે ભૂખ્યા બેઠા હોય ને પછી 10 વાગ્યા સુધી ક્યાં છે તમે, અંદર ગાળી ઉદ્યોગ બીજું કંઈ કરો, એમ સુખે ભૂખે ભજન કેવું થાય, ના થાય. સ્વાભાવિક છે કે ભૂખે ભજન ના થાય, ગુજરાતીમાં કહેવત છે આવી કે ભૂખે ભજન ના થાય. મહારાજે પોતે આશીર્વાદ, આ બે વસ્તુની ચિંતા ભૂખે ભગવાન ન ભજાય એવું કહેવાય છે, એટલા માટે મહારાજે એને ભૂખનું દુઃખ કાઢી નાખ્યું. મારો ભક્ત કોઈ દિવસ ભૂખ્યો નહીં થાય, અન્ન વસ્ત્ર દુઃખી નહીં થાય, આ લોકની ચિંતા મુક્ત કરી નાખ્યો. મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમારા ભક્તને દુષ્કાળ આવે તો મુશ્કેલી પડે ને, ત્યારે મહારાજે આશીર્વાદ આપ્યો, 7 દકાળી જેવું આવશે ઉગ્રાનો નહીં ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે, તો પણ જાળવીશ મારા જનને, તો મારા ભક્તને હું રક્ષા કરીશ. બોલો, ઉપડા ઉપરી હાથ દુકાળ પડશે તો મારા ભક્તને હું તકલીફ નહીં પડવા દઉં, એની રક્ષા કરીશ. અને સમયાંતરે જોયું છે કે જે ભગવાનનો નિષ્ઠાવાન ભક્ત હોય ને, મહારાજ એને ભૂખ્યો ઉઠાડે ખરા, કદાચ ભૂખ્યા હોવાડે કોઈ દિવસ ન. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે, કોલ છે, કશું ના કરે ને તો. એક વખત ગુણાયદાન સ્વામી આવી વાત કરતા હતા જુનાગઢમાં સભામાં, અને બાલમુકુંદાજી સ્વામી હતા, બહુ મોટા સંત, એમણે વાત સાંભળી, સાંભળીને સાંજે જ એમના વિચરણમાં જવાનો. બીજા દિવસે ત્યાંથી મેંદરડા કરીને ગામ છે, અને ત્યાં સંતોનું વિચરણ હતું, સંતો મેંદરડા બધા ગયા. એ વખતે ગામમાં મંદિર નહોતું, એ વખતે સંતો વગડામાં ઉતરતા, વગડામાં ઉતર્યા છે ને ત્યાં ઉતારો કર્યો સંતોએ. બેચારા 5 હરિભક્તો પણ બધા ગરીબ બિચારા, અને સંતો હતા 15-20. સંતોએ નક્કી કર્યું કે મહારાજ સ્વામી કાલે બોલ્યા હતા કે મહારાજ ભૂખ્યા હોવાડે ખરા, પણ ભૂખ્યા ઉઠાડે ખરા, પણ ભૂખ્યા હોવાડે નહીં, ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે જ છે. અને મહારાજ ને હોંપી દઈએ કે હે મહારાજ તમને હોંપાયો, તમે મારી ચિંતા રાખજો. મહારાજની ચિંતા સર્વે પ્રકારે રાખે. આજે આપણે ભજન કરીએ કે આપણે કંઈ કરવું નથી, જોડી માગવાય જવું નથી, અને આપણે ક્યાંય હરિભગત જોડે જવું નથી, ક્યાંય ઘેર ઘેરે જવું નથી, ભજન કરો, જોઈએ જ ખરાક શું થાય. સ્વામીના વચન વિશ્વાસ તો હતો જ, પણ આજે આપણે પ્રેક્ટિકલ કરવું છે. સંતોએ રીતસર સવારથી ધૂન ચાલુ કરી દીધી, ભજન શરૂ કર્યું. સવારના 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા. હવે તો જેમ જેમ ભૂખ વધતી જાય ભજન એ ઓછું થતું જાય ને. પહેલા સંતો ધીમે રહીને સ્વામીને કે સ્વામી જોડીએ જઈએ, નહીં તો લબડશું, લાંબા થઈશું. સ્વામી કે આપણે ન જ જવું, વિશ્વાસ નથી તમને, મહારાજ ઉપર વિશ્વાસ નથી. અને સાંજના 4 વાગ્યા ને ત્યાં એક શેઠની જાન નીકળેલી, શેઠ એમના દીકરાની જાન લઈને નીકળેલા, અને સત્સંગી હતા, શ્રીજી મહારાજના આશ્રિત હતા. એમણે જોયું કે સંતો બેઠા છે, ધૂન કરે છે. એમણે જુનાગઢ મંદિરમાં જઈને રસોઈ માટે એમણે દૂધના ગાંઠિયા અને મોતૈયા લાડુ તૈયાર કરાવી દીધેલા, જુનાગઢ જઈને આપણે રસોઈ આપશું. અને મોટા કરંડિયા ભરીને લઈને નીકળેલા ગાડામાં. સંતોને જોયા, સંતો ઓહો અમે જુનાગઢ જઈને તમને જમાડવાના હતા, તમે અહીં જ મળી ગયા, કે લો લાડુ ગાંઠિયા તૈયાર છે, જય સ્વામી નારાયણ. લો દૂધના બનાવેલા એ સરસ મોતૈયા લાડુ ગાંઠિયા. સંતો આપણે કશું કર્યું નથી, મહારાજને હોંપાઈ ગયા, જો સ્વામિનારાયણ ભગવાને આપણી લાજ રાખી કે ના રાખી, ઉઠ્યા રાખી.
એનો અર્થ એવો નથી કે પુરુષાર્થ ન કરવો, સમજાય, એવો અર્થ નથી. પરંતુ મહારાજના જે હોપે ને, અમારા 8 દિવસ પહેલા જ એક ફોન આવ્યો મારી પાસે. મને કે સ્વામી મહારાજે બહુ દયા કરી. ફોન પર બિચારો ધ્રુસકે ધ્રુસકે ગરીબ ભગત છે, બોલો, સુરતના છે, બિચારો રડી પડ્યા, બહુ ગરીબ હરી ભગત છે. થયું શું? સ્વામી મહારાજે બહુ કૃપા કરી. કૃપા કરી રડો શું કરવા? સ્વામી હરખ ના હસુ છે ક્યાં. શું થયું એ તો કહો. એ કે સ્વામી મહિના પહેલા ગયા મહિને બાપજી પધાર્યા હતા ત્યાં સુરત, મારી દીકરીઓ 2 દીકરી મોટી થઈ. સ્વામી અમારે વેત નહીં, ગરીબ સ્થિતિ, દીકરી મોટી થઈ, ભણેલી ગણેલી બધું થયું, પરંતુ સ્વામી અમે ગરીબ ભાડાના ઘરમાં રહીએ છીએ, કોણ અમારી દીકરીને લે? ગરીબ ઘર એટલે કોણ લે? ભણતર છે, સંસ્કાર છે, બધું છે, પણ જે આવે ને ઘર જોવે ભાડાનું ઘર છે, તમે અમને શું દીકરી શું લઈને આવવાની તમારા ઘરમાંથી? સ્વામી બહુ મોટી ચિંતા હતી, દીકરી એટલે અમને તો ટેન્શન નો પાર ના હોય, ક્યારે જલ્દી સંબંધ થાય, ક્યારે સગપણ થાય, ક્યારે લગ્ન થાય, ક્યારે હો ના ઘેર જાય. સ્વામી બાપજીને મેં પ્રાર્થના કરી હતી મહિના પહેલા, બાપજી બહુ ટેન્શન લે છે. બાપજી કે તમારી દીકરી છે, દીકરી કોની છે? તો મહારાજને હોંપી દો કે મહારાજ આ દીકરી તમને હોંપીને હું તમને હોંપણો છું, મારી પર દયા કરો મહારાજ, અને તમને હોંપ્યું છે તમે જ ઠેકાણું ગોતી આપજો. મને કે સ્વામી તે દાડાની બાપજીએ કીધું ત્યારથી બે માણે નક્કી કર્યું કે આપણે કોઈ ચિંતા રાખવી નથી, મહારાજ મોકલશે. સ્વામી 2 દિવસ પહેલા અમેરિકાનો કોઈ છોકરો ગાતો ગાતો આવી, બોલો, એટલો સંસ્કાર, એટલો સુખી અબજોપતિ છે અમેરિકાનો, અને 2 ભાઈઓ છે. એ 2 ભાઈ છે ને અમારી 2 દીકરીઓ છે. સ્વામી આયા ને એમણે ઘર જોયું, અમે બતાવ્યું ભાડાનું ઘરમાં રહીએ છીએ. એ કે અમારે ઘર નથી જોવું, અમારે તો સંસ્કાર જોઈએ છે, અમારે પૈસો નથી જોતો, કશું નથી જોતું. સ્વામી અબજોપતિના ઘેર મારી 2 દીકરીઓનો સંબંધ નક્કી થઈ ગયો. સ્વામી મહારાજ કેવી દે, અમારે જિંદગીમાં અમે તૂટીને મરી જઈએ ને તોય તે ઘરે ના મળે ને માણાય ના મારે, અને ચુસ્ત સ્વામિનારાયણ ના સત્સંગી મળી ગયા પાછળ, સ્વામિનારાયણ ના સત્સંગી પાછળ. મહારાજે કે સ્વામી ક્યાંયથી કોઈ અમારે લાગ ઓળખાય નહીં, પીછા નહીં, જિંદગી અમેરિકા નું નામે અમે સાંભળ્યું નથી. કોને કર્યું? મા બાપે કર્યું, મા બાપ કરી અગત, બસ મોટા પુરુષ ની કૃપા, એમના આશીર્વાદ. પણ આશીર્વાદ ક્યારે ભળે? ક્યારે ભળ્યા? ક્યારે? એને ધણી કર્યા ને એટલે. બસ સોંપતા શીખો, બહુ જ સૂત્ર જીવનમાં યાદ રાખો, આપણા માથે આવેલું મૂંઝવણ અને ટેન્શન એ આપણો અહંકાર છે, આપણું પોતાપણું છે, આપણું દેહાભિમાન છે. ધણીને સોંપતા શીખો, જુઓ તો એને માથે નાખતા શીખો. એને જવાબદારી પોતાના આશ્રિતોની સર્વે પ્રકારે લીધેલી જ છે. જ્યાં સુધી આપણે ચિંતાઓ લઈને ફરીએ છીએ ત્યાં સુધી એ ચિંતા શું કરવા રાખે? શું કરવા એ ચિંતા રાખે? કોઈ પણ વ્યક્તિ તમારા, તમે નોકરી કરો છો ને તમારા સાહેબ જ ચિંતા રાખતા હોય તમે એટલી હારી ઓછી નિરાય તમે રાખો માથે લ્યો, અને તમે રાખતા હોય તમારો આસિસ્ટન્ટ માથે લે. આપણે માથે લઈને ફરીએ છીએ એનું આ ટેન્શન, શું કરવા માથે લઈને ફરો છો? આવા સમર્થ ધણી મળ્યા છે. હમણાં જો ભિખારી ધણી મળ્યા હોત, બાપ ભિખારી હોત, તો આપણને ચિંતા રહે કે શું ગૌ મારશે. અનંત કોટી બ્રહ્માંડમાં જેની મરજી વગર સોખું પાંદડું હલી શકતું નથી એવા અનંત કોટી બ્રહ્માંડના ધણી આપણને મળ્યા છે. કે ધાર્યું બધું એનું જ થાય છે, કોઈની પાસે ચપટીએ કોઈની કરતા પણ નથી. અને એવા મહારાજ મળ્યા ને જો આપણે માથે લઈને ફરીએ તો આપણા જેવો બીજો અભાગ્ય કોણ, મૂરખ કોણ બીજો? શ્રીજી મહારાજે પોતે પોતાના આશ્રિતોની પહેલી ચિંતા લઈ લીધી. શું ચિંતા લઈ લીધી? કે મારો આશ્રિત કોઈ દિવસ અનવસ્ત્રે કે આબરૂ એ દુખી નહીં. મહારાજ પોતાના ભક્તની આબરૂ પણ ના જવા દે. બોલો, અમારા ભક્તો કોઈ દિવસ અનવસ્ત્રે કે આબરૂ એ દુખી નહીં. આપણે કહીએ છીએ ને અમે ઘાટલોડિયા ગયેલા, ઘાટલોડિયામાં એક હરિભક્ત છે એ મારી જોડે આવ્યા,
મને કે સ્વામી મારે થોડું દેવું થઈ ગયું છે, 4-5 લાખ રૂપિયાનો એક ચેક આપીને મૂક્યો છે, અને સ્વામી પૈસા છે નહીં, જો ચેક બાઉન્સ થશે તો પેલો માથા ભારે માણસ છે એને ચોખ્ખી વોર્નિંગ આપી છે કે હું તને જેલ ભેગો કરી દઈશ, અને પેલો અત્યારે કાયદો છે ને 189 કઈ કલમ છે, 138 બોલો, તરત જ એને પોલીસ ફરિયાદ થાય ને એને 6 મહિનાની જેલ ને એવું કંઈક છે ને, બોલો એને સીધો લઈ જાય. હવે બહુ જ આબરૂદાર હરિભગત, બહુ ઘરનો હરિભગત, બિચારો રડી પડ્યો સ્વામી શું કરવું, મારે કોઈ શક્યતા જ નથી પૈસા, કાલે છેલ્લો દિવસ, ચેક કાલ પૈસા ભરવા જ પડે. કેટલા ખોટે છે કે વ્યવસ્થા કરે છે. સ્વામી એને કહ્યું છે કે તમે તારે 1 લાખના મને 5 હપ્તા કરી, એક એક મહિને તું 1 લાખ રૂપિયા આપશે, અને જો 1 હપ્તો બ્રેક થયો ને તો આગલા બધા પૈસા તારામાં ગયા અમે, આવો માથા ભારે માણસ. સ્વામી અત્યારથી 3 હપ્તા આપ્યા છે, 3 હપ્તા આપી દીધા છે, 1 હપ્તો કાલનો છે સ્વામી, 1 લાખ રૂપિયા કાલે બેંકમાં ભરવા પડે એવા છે, મારી જોડે 30,000ની સગવડ થઈ છે, 70,000 રૂપિયા છે. બાકી તો ઠાકોરજી ઉપર વિશ્વાસ છે કે પૂરો છે, જા ઘનશ્યામ મહારાજ આગળ જાય પ્રાર્થના કર, મહારાજ સાક્ષાત છે, ફોટો નથી, કાટલોડી આપણે ઘનશ્યામ મહારાજ બિરાજે ને મૂર્તા, હા જા ઘનશ્યામ મહારાજ ને પ્રાર્થના કર, હે મહારાજ મેરે તો તું એક હી આધાર, મહારાજ ને પ્રાર્થના કર, અને ચિંતા મગજમાં છોડી દે, છોડીને પ્રાર્થના કર, નાખી દે એમના માથે, મહારાજ મારો તો તમે જીવાડો છો, તમે જેલમાં જઈશ તો આબરૂ મારી એકલા નહીં જાય, ચાંદલા ની જશે, સ્વામિનારાયણ જેલમાં આવ્યો છે, અને ચાંદલો કોનો છે, તમારો છે, મારી કોઈ દાનત નહીં આપવાની નથી મહારાજ, પરંતુ સંજોગ એવા આવી ગયા છે કે હું આપી શકતો નથી, બોલ તારી આપવાની દાનત તો છે, સહજોગ દૂધે ધોઈને આપવા છે, વ્યાજ સહિત મારે આપવાની દાનત છે, મૂડી નહીં વ્યાજ સહિત આપવા છે, બસ તો જ્યાં મહારાજ આગળ પ્રાર્થના, એ અમદાવાદથી મુંબઈની લાઈન ઉપર ટીટી તરીકે જોબ કરે છે, ટીસી એટલે ટીસી એટલે સમજ્યા ને, ટિકિટ ચેકર તરીકે રેલવેમાં, એકે સ્વામી મારે સાંજનો સમય હતો, એકે સ્વામી આજ મારે નોકરી પર ચાલુ જવાનું છે, એની પ્રાર્થના કરીને જાય, રાત્રે રીતસર બનેલી હકીકત આ 2 વર્ષ પહેલાની, એ ત્યાં ઠાકોરજી આગળ ગયો, મહારાજને પ્રાર્થના કરી, ત્યાંથી દર્શન કરી નીકળ્યો, 9:30 ની સાંજે 9:30 ઉપદેશની ગુજરાત મેલમાં એનો સેવા ચલિત સર્વિસ હતી, રાત્રે 1st ક્લાસના ડબ્બામાં એમને ટીસી તરીકે મૂકેલા, કાયમી લાઈન એની, હવે એટલું પેલું અંદર તો પેલું પ્રાર્થના કરેલી પણ અંદર થોડું ટેન્શન હતું મગજ, અને ત્યાં એક એને જોયું રાતે, ગાડી લગભગ સુરત થી આગળ પહોંચી હશે, રાતના 1:30 વાગ્યો હશે, અને એને જોયું કે એક જણો સુરત સ્ટેશને બેસી ગયો, એક છોકરો, અને હુઈ ગયો 1st ક્લાસના ડબ્બામાં, પેલું જે પેસેજ હોય ને બાલ્કની, શું કહે ને પેસેજ કે વચ્ચેનો, એ પેસેજમાં એક છોકરો હુઈ ગયો, 1st ક્લાસના ડબ્બામાં બેસી ગયો અને હુઈ ગયો, હમણે જોયો એટલે પેલા ઉઠાડ્યો, એ કોણ છો, લાઈ ટિકિટ લે, ક્યાં ટિકિટ, પૈસા હું તો ગરીબ માણસ છું, મારી જો ટિકિટ નથી, ફાટેલા તૂટેલા લુગડા લગરો કરી, આ જરા માથાના જરાક ફરેલો હતો એટલે કડક હતા થોડા, એટલે એ તો કે મેં તો સીધો એક લાફો મારી દીધો, સાલા 1st ક્લાસની ટિકિટ વગર 1st ક્લાસમાં બેસી ગયો છે કે તારા બાપની ગાડી છે, એક ખટાંગ દઈને એ લાફો માર્યો ને, તો પેલા એક ફૂટલું પેન્ટ પહેરેલું, એમાંથી હાથ નાખીને ખિસ્સામાં થોકડી આખી રૂપિયાની થોકડી, ઓહોની નોટ થોકડી આખી સાહેબ, અને થોકડી હાથમાં મૂકીને જ્યાં હમણાં હાથ લાંબો કર્યો હાથમાં થોકડી મૂકી દીધી, થોકડી મૂકીને એને ચાલુ ગાડી એ ફૂલ સ્પીડમાં ટ્રેન જતી હતી, અને એમણે સીધો એને ભૂસકો મારી દીધો, બહાર ભૂસકો મારી દીધો છોકરા 18-20 વર્ષનો છોકરો, અને એને ચાલુ ટ્રેને, કારણ કે એમાં તમે જો પેલા બાયણા નથી હોતા ડબ્બામાં ખુલ્લા જો, એને ખુલ્લા ડબ્બામાં સીધો હતો બહાર ભૂસકો,
हमें पहला टीसी तो गभराई गया यार, वो आंसू बनी गयो फटाफट, एक मिनिट में तो आ बधुं बनी गयो, एक मिनिट में लाफो मरी गयो, खिस्सा में रूपिया निकली गया, ओलिया हाथ में पकड़ाई दीदा, कुछ को मैं बधु बधु अचानक 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 बनी गयो बधु। साहेब गभराई गयो, आवो टीसी गभराई गया, नक्की आवो मरी जशे, जो मारा हाथ में पैसा छे जो पकड़ा छे तो आ पैसा क्या थी आया ये प्रश्न थशे। मैं लांच लेवानो कर्यो के एवुं कर्यो एटले पेलो आपघात करीने मरी गयो, घणो बधुं थई शके, मुझे क्या हवे करवो छे। एमणे रीतसर चेन खेंचीने गाड़ी उभी रखाई आगळना स्टेशन वलसाड के दिखावतो हतो, वलसाड के वापीना स्टेशन उभी रही। त्यांना स्टेशन मास्तर ने जेम कह्युं, साहेब 70,000 रुपया बन्यो छे, बिना बन्यो छे, एक छोकरो वच्चे कूदी पड्यो छे, लगभग 20-25 किलोमीटर आगळ जता आई गई गाड़ी, स्टेशन आई गई। એ ત્યાં ઉતરી ગયા સાહેબ, પોતે 20-25 કિલોમીટર ગાડી લઈને પાછળ શોધવા નીકળ્યા, કારણ લાશ તો હવે ઠેકાણે પાડીએ, કારણ કે આટલી સ્પીડમાં જે કૂદી પડ્યો હોય એ કંઈ બચે નહીં, તો નહીં કોઈ લાશ કે નહીં કોઈ લોહી કે નહીં કશું સમાચાર, નહીં કોઈ પત્તો, હવારો હવારુધી હવારુધી બપોરુધી આંટા માર્યા આખી લાઈન ઉપર, પણ ક્યાંય કશું નહીં, કૂદીને પડ્યો હોય ને કદાચ કોઈ કંઈક લોહી તો નીકળ્યું, કશું જ નહીં, કોઈ ધાણ જ નહીં। એને રૂપિયા ગણ્યા તો 70,000 રૂપિયા, એક્સેપ્ટ કેટલા રૂપિયા 70,000 રૂપિયા। બોલે સાહેબ ને જઈને વાત કરી, સાહેબ કાલે મેં ભગવાન ને પ્રાર્થના કરી હતી, તો બોલે સાહેબ હતા એ કહી દીધું, તારા 70,000 રૂપિયા તને ભગવાન જ તારો ભગવાન આપવા આવ્યા હતા, છોકરાનો વેશ લઈ ગયા। હવે એ બીજે દિવસે એમનો ફોન આવ્યો, સ્વામી મેં પૈસા તો 70,000 બેંકમાં ભરી દીધા, પણ મારે તમારે મળવું છે, મને ટાઈમ આપો, મેં બોલાયા હતા ઉપર, પછી રડવા માંડ્યા, સ્વામી મેં ભગવાન આવીને મારું કામ કરી ગયા, પણ મેં એક લાફો મારી દીધો, ભગવાન જ માર્યો ને, બોલો એટલે બહુ સારો ક્રોધ નહીં હારો, આવું થઈ જાય, બોલો કે મારાથી ભગવાન આવી ગયા, મારું કામ કરવા આવ્યા, મેં ધડાંગ દઈને એક લાફો મારી દીધો, અરે મારો આવો અપરાધ માંથી છૂટીશ કેવી, એ સાહેબ દયા કરો, મારે આનું પ્રાયશ્ચિત આપો, મારે શું કરવું। મેં કીધું હવે જા પાછો ઘનશ્યામ મહારાજ ને જઈને પ્રાર્થના કરી, કેમ કે એ જ તારું કામ કરવા આવ્યા હતા, અને તે મને લાભો નહીં મારે એમને માર્યા, કે ભાઈ સાહેબ મારી પ્રાર્થના સાંભળશે, મેં કીધું તારી કાલની સાંભળી કે નહીં, આજ નહીં સાંભળશે, પણ એક નિયમ લઈ લે મારી આગળ, આજ પછી લાઈ પાણી મૂક હાથમાં, કે આજ પછી જિંદગીમાં કોઈ દાડો ગુસ્સો નહીં કરું, ક્રોધ નહીં કરું, અને કોઈ દાડો કોઈની ઉપર હાથ નહીં ઉપાડું। આ તમને વિનંતી કરું છું, તમે જેની ઉપર ગુસ્સો કરો છો, કોઈક દાડો હાથ ઉપાડો છો, શી ખાતરી કે તેમાં ભગવાન નહીં હોય, કે ભગવાન એ રૂપ લઈ નહીં આવ્યા હોય, દશા બગડી જાય, રોતા આવડે પછી, પણ ભગવાન એક તો મહારાજ પ્રગટ છે એક વાત, બીજી વાત મહારાજ પોતાના ભક્તોના કોઈ કષ્ટને મહારાજ દયાળુ છે, અતિ દયાળુ છે, મહારાજનો આશીર્વાદ છે, અન્ન વસ્ત્ર ને આબરૂ મારા ભક્તને ક્યારેય નહીં જોવા, શ્રીજી મહારાજનો કોલ છે, પહેલો કોલ મહારાજે આપ્યો, મહારાજ વિચરણ કરતા કરતા જયારે વિસનગર પધાર્યા, વિસનગર ની બાજુમાં દેવડા કરીને ગામ છે, દેવડા વિસનગર ની જોડે આવ્યો, એ રોડ ઉપર આવે છે, બોર્ડ મેં વાંચેલું છે, તમે દેવડા ગયા નથી, પણ અમે વિસનગર જતા મેં રસ્તામાં બોર્ડ જોયું છે દેવડાનું, હમણાં જ હજુ 2-3 મહિના પહેલા, અને આ તો લખેલો સત્સંગી ભૂષણમાં લખેલો પ્રસંગ છે, ભક્ત ચિંતામણીમાં પણ આવે છે પ્રસંગ, કે જયારે મહારાજ મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા ને એ વખતે આ એક પ્રસંગ બની ગયો કે મહારાજ વિચરણ કરતા કરતા દેવડા ગામે પધાર્યા, અને દેવડામાં 8-10 હરિભક્તોના ઘર હતા સ્વામિનારાયણના સત્સંગી, બિચારા બધા મધ્યમ વર્ગના, પણ એમાં સૌથી ગરીબ એક હરિભક્ત હતા જેનું નામ હતું હરક્ષા, માણિયા હતા, વણિક ભક્ત હતા, વેપારી હતા, પરંતુ ધંધામાં મોટી ખોટ ગયેલી, એટલે પરિસ્થિતિ બહુ નબળી થઈ ગયેલી, શું નામ હતું એમનું હરક્ષા, હવે બહુ ગરીબ સ્થિતિ, બે માણસો માણ પૂરું કરી, મહારાજ ગામમાં પધાર્યા ને મહારાજ નોતરે ચડ્યા એટલે સમજ્યા ને, મહારાજ રોજ સવારે આમંત્રણ આપવા, મહારાજ આજ મારા ઘેર જમાડવાનું, ચોલો કે મહારાજ મારા ઘેર જમાડો, હરિભક્તો આમંત્રણ આપે, હરક્ષા ને એમના પત્ની કહે છે કે આપણે મહારાજને બોલાવશું મહારાજને જમાડવા,
રક્ષા કે પણ બોલાઈએ, પણ આપણે જમાડશું શું? આપણે તો ખીચડી ખાઈને દાડા કાઢીએ છીએ, મહારાજને ઓછી ખીચડી અપાય તો મહારાજને આપણે જમાડશું શું? ત્યારે મહારાજ એમના ધર્મપત્ની કહે છે, પેલા મહારાજને પૂછો તો ખરા, મહારાજ જો આવવાની હા પાડે તો આપણે બધું જોયું જશે, ભગવાન જો ઘરે જમવા પધારતા હોય એથી રૂડું શું અને એથી અધિક શું? પેલા આપણે મહારાજની પરમિશન તો લો, મહારાજ આ પાડે છે રાજી થઈને. મહારાજ જે હરિભગત ના ઘેર સભા કરીને બેઠેલા રક્ષા ગયા, એમ કે મહારાજ મારી એક પ્રાર્થના લઈને આવ્યો છે. મહારાજ કે બોલો શું છે? મહારાજ હું ગરીબ માણસ છું, મારા ઘરમાં ખીચડીનો વેત માંડ માંડ છે મહારાજ, પરંતુ તમે ભગવાન સ્વયં સર્વોપરી મહારાજ આ ગામમાં પધાર્યા, અમે ગઢડે આવીને તો રસોઈ આપી શકતા નથી કે વડતાલ હોય તો રસોઈ આપવા આવી શકતા નથી, પણ ગામમાં પધાર્યા અને મહારાજ માત્ર તમે ને તમારી જોડે ચાર સાધુ છે ને એક મૂળજી બ્રહ્મચારી પાંચ જણા છો, તો મહારાજ પાંચ જણની રસોઈ અમે ન આપી શકીએ અને તમને જમાડી ન શકીએ તો અમારા જેવો બુદ્ધો બીજો કોણ હોઈ શકે? માટે મહારાજ પ્રાર્થના જગતા પાંચે જણને કાલે જમાડવાનું આમંત્રણ અમારા તરફથી છે, આપ સ્વીકાર કરો. મહારાજ આમ સામો જોઈ રહી, મહારાજ કે રક્ષા હું કહું એમ કરશો? અરે મહારાજ પૂછવાનું હોય એવું? આપને રાજી કરવા છે, આપ કહો એમ જ કરવાનું હોય. મહારાજ કહે છે કે રક્ષા દાળના રોટલા બનાવવાના રસોઈમાં, બીજું કશું જ નહીં. શું? દાળ રોટલા. ત્રીજી આઈટમ નહીં બનાવવાની. તો અમે આવીએ, પેલા તો ખચકી ગયા કરો, મહારાજને દાળ રોટલા જમાડે? બોલો, ગામડામાં પેલા ખેડૂત હોય ને, બોલો હાથી રાખ્યો હોય ને, મજૂર રાખ્યા હોય ને, તો મજૂરને દાળ રોટલા ખવડાવતા હોય, અને મહારાજને આપણે દાળ રોટલા ખવડાવવાના હોય? એટલે સંકોચ તો થયો, એમના ઘરના છેટે બેઠેલા એટલે એમની ઉપર એમની હામું નજર કરી, શું કરશું, આ પાડો કે ના પાડો? એમના ઘરના બહુ હોશિયાર, અને તો મને લાગે છે એવું હતું હશે તમારા બધા, એટલે બહુ ચાલાક ચબરાક હોશિયાર, એટલે એમને ધીમે રહીને આમ આમ કરી દીધું, હા પાડી દો ને એક વખત, આમ આમ કરી દીધું, હા પાડી દો. એટલે આમણે કહ્યું ભલે મહારાજ મંજૂર છે, બસ દાળ રોટલા જોજો, અમે દાળ રોટલાથી બીજું હશે તો હું ઉઠીને જતા રહીશું, જમશું નહીં, ભલે મહારાજ. ઘેર ગયા, મહારાજે હા પાડી એટલે અહીંયા આનંદ નો પાર નહીં. રક્ષા ભોળા એટલે ઘરના ને કહ્યું કે દાળ રોટલા કરવાની હું મેં આ પાડી છું. અરે મારા તો કે હવે આ કે મજૂર છે આપણે, એ આપણે દાળ રોટલા ખવડાવે, પણ મહારાજ એવું કીધું છે કે હું ઉભો થઈને હાલતો થઈશ, ભલે મહારાજ બોલ્યા. રહેમાન સ્વામીએ ખોટું લખ્યું છે, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામી, આપણે કગરી પડવાનું, કગરી પડવાનું એ વખતે, મહારાજ અતિ દયાળુ છે, દાળ રોટલા ખવડાવાય મહારાજ, શરમ નથી આવતી તમને? પણ પેલો વેત જ નથી આપણો, શું કરશું? સારી વસ્તુ બનાવવાનો વેત જ ક્યાં છે આપણી જોડે? વેત એટલે સમજ્યા ને, શક્તિ જ નથી આપણી, શ્રદ્ધા તો ઘણી છે પણ શક્તિ નથી, ઘરમાં વેત નથી, શું કરશું? ત્યારે ઘરના એ કહ્યું, ચિંતા શું કરવા, ઘરમાં એક મારો લગ્ન વખતનો દાગીનો મંગળસૂત્ર કહે ને એ એક પડ્યો છે. એમણે પટારો ખોલ્યો, પટારામાંથી દાગીનો કાઢ્યો, આ દાગીનો અધિક કે મહારાજ અધિક? મહારાજ થી અધિક શું? દાગીનો તો થશે બીજી વખત મળશે, તાર નહીં હોય તો શું દાગીના વગર આપણે મરી જવાના છે? ઠાકોરજી આપણા ઘેર હોય ક્યાંથી? જો ભાવ કેવો છે ભક્તનો, મહારાજ થી અધિક શું? પોતાનો એક વાંક બીજું કઈ નતું ઘરમાં, પણ એક દાગીનો નાનકડો પડ્યો હતો, એ દાગીનો ઘરવાળા તમે ચિંતા ના કરશો, હું જઈને એને શેઠના ત્યાં જઈને, ગામના વેપારી ત્યાં જઈને કાં તો વેચી દઉં, કાં તો ગીરો મૂકી આવો, એની પર પૈસા લઈ આવો, અને સારામાં સારી રસોઈ કરીને મહારાજને જમાડવાના છે. સમજ્યા? એવું કહે છે ને, 36 જાતના ભોજન ને 32 જાતના શાક, સમજ્યા? મહારાજ ને સારામાં સારો અન્નકોટ બધા કરે છે, આપણે સારામાં સારું જમાડવાનું, સહેજે કસર નથી લેવા દેવા, અને જઈને દાગીનું મૂકી આવ્યા, પૈસા લઈ આવ્યા,
सिद्धूर लाया आखी रात जागी ने महाराज ने माटे सारा सारी बेमाणा रसोई बनाई पंदर हत्तर वस्तु बेचार पकवान बेचार मिष्टा ने बेचार प्रसाद ने बेचार शाक ने बढ़ो महाराज बीजे दिवसे आया महाराज पाटलो नाखी बेड़े महाराज ये जमा डाइनिंग टेबल नता पाटला नो जमा खाटला नो जमा बाटला नो जमा अत्यार बाटला जता रिया खाटला जता रिया पाटला जता रिया मटला जता रिया मटला जता रिया बाटला आई गया समझा मटला नो जमा बाटला नो आयो हवे समझा मटला ने बाटला एटले कोई ना घर में मटली नहीं होय मन लागे छे सीधा बाटला आई गया मटली जती रही फ्रीज में बाटला मूके ने एम बाटला समझा ने महाराज ने पाटला नाखी तैयार राखेला महाराज बेहड़े पाटला बोलो ढीचणियों मुकेलू ढीचणियों आवत खबर पे जूना जमा पाटला पर बेहन था नीचे ढीचणियों राखे हिम्मत जुएलू नही महाराज ने ढीचणियों लाइन मुकेलू महाराज बैठा है महाराज के लाओ जमा अंदर थी थाल आया मोटा फर्स्ट क्लास महाराज मोटो थाल बनो महाराज जोई रिया महाराज रक्षा हमें हम हाथ जोड़ी बैठे महाराज के रक्षा तमे तो कहता था कि मैं गरीब छे आशु मैं तुमने आज्ञा करी थी तुम आज्ञा लोपी महाराज अमरा घर नौकर चाकर आवे ने तो अमे दाल रोटला खवड़ाईए छे महाराज तमे नौकर छो के शेठ छो तमाराथी अमारू बीजू हगू मोटू कोण महाराज तमे ने तमारा संतो एनाथी अमारू बीजू हगू कयू मोटू तमे को महाराज साधु संतो मारा घेर आवे तमे राजा धीराज अमारा घेर आओ अने दाळ रोटला सोबे महाराज के पण तमे गरीब छो ने एटले अमे कीधुं तुं आ जोता तो एम लागे छे के तमे बहु पैसादार छो आटलू ज्यां कह्युं महाराज ने के महाराज अमे ज्यारथी अमने मळ्या त्यारथी अमारा जेवो पैसादार अनंत कोटी ब्रह्मांडमां बीजो कोण छे અમે મળે એટલે પૈસાદાર જ છીએ એ તો આલોકની રીતે ભલે અમારો વ્યવહાર દુબળો હોય બાકી તમે રાજા ધીરાજ અમને મળી ગયા છો મહારાજ એટલે આ વાચી વાત છે અમારા જેવો પૈસાદાર બીજો કોઈ નથી મહારાજ કે તો અમારી શરત છે જમવા જમતા પહેલા અમે આ જમીએ પણ એક શરત 500 રૂપિયાની ભેટ મૂકવી પડશે જો મહારાજે લીલા શરૂ કરી હો શું કહે છે 500 રૂપિયા ભેટ મૂકવી પડે 500 રૂપિયા એ જમાનામાં 500 500 એટલે એ વખતના 500 એટલે કેટલા થાય અત્યારના ખબર છે 5 લાખ 5 લાખ થાય બોલો અત્યારના 5 લાખ થાય એ વખતના 500 એટલે હવે તમારા ઘેર કોઈ ઠાકોરજી સંતો આવવાના હોય અને કલ્પના કરો છો તમને આવું કહે કે 5 લાખ ની ભેટ મૂકવી પડશે તમે શું કહો હમણાં મારે ટાઈમ નથી પછી રાખો ને હું બહાર જવાનો બહાર જવાનું તો રહી જાય એના બહાર જવાનું થઈ જાય સાચી વાત છે બહાર જવાનું થઈ જાય એટલે સમજી ગયા ને બોલો હા હમણાં જ બહાર જવાનું થઈ જાય બોલો કેટલી ભક્તમાં કેટલો મહારાજનો રાજીપો ઘણી વખત એમ થાય કે ભગવાનને સંત ક્યારેક માગીને આવું લે આવા નિર્દય થાય એની કેપેસિટી બહાર મહારાજે માગીને લીધી ભેટ 500 રૂપિયા ભેટ મૂકવી પડશે બોલો તો હું કોળીઓ મોઢા મૂકું એ શરત મંજૂર છે અને પહેલા ના તો 500 રૂપિયા મૂકી દો પછી હું જમું મહારાજ ને કે મહારાજ બોલે તો ગુજાણા બહુ ભોળા માણા હતા રક્ષા અંદર ગયા મહારાજ આવું કે શું કરશું મારા ને કહી દો જમી લો મહારાજ તમે જમીન ઉભા થાવ ત્યાં સુધી પૈસા આવી જશે કહી દો ધન્ય છે ને એમને હિંમત આવા હિંમતવાન થવાનું આવ બાઈક માઇક આંગળા નહીં દેવાનું સમજ્યા કઈક તકલીફ આવે મુશ્કેલી આપે તો મહારાજ નું બળ રાખવાનું એ બાઈ ને મહારાજ નું બળ હતું કહી દો મહારાજ ને જમવાનું શરૂ કરી દે જમીન ઉભા થાય પેલા 500 રૂપિયા સામે હાજર હશે મહારાજ ભેટ માગે ને આમેથી ભેટ માગે છે એ આપણી પર કેટલી કરુણા કહેવાય કેટલી કૃપા કહેવાય ભગવાન માગીને લે એટલે આ તો આપણે મહારાજને કહ્યું હતું મહારાજ જમવા પધારો એના કરતા સામે ચાલીને એમ કે અમે જમવા આવીશું તો એ અધિક કૃપા કહેવાય
आपने भेट मुकी है ना करता है सामे चाली भेट मागे ये अधिक कृपा कहवा समझी लेजो मुक्त भगवान ने संत अपने ये लेनारा नथी एमनी दृष्टि लेवा पाछळ नथी ये अनंत दुखिया ने सुखिया करवा माटे आ ब्रह्मांड में पधार्या छे एने लेवानी लालच केवी होय सजी महाराज वड़ताल ना सोळमा अवतारमां स्पष्ट पोताना सत्पुरुष नो सिद्धांत आपी दे छे महाराज के जगत नी कोरे मोटो होय अने राज अने धन नो मद होय अमारे त्याग अने भक्ति नो मद होय जगत नी कोरे मोटो माणस होय तो ये राजी थाय तो शू आपे आपी आपी शू आपे बेला का तो ये गाम करास आपे का तो द्रव्य आपे का तो संपत्ति आपे शू आपी आपी ने आपे समझे अने महाराज के एनी अमारा अहिया में लालच नहीं जो केटलो सिद्धांत आपी दीधो भगवान ने सत्पुरुष ना अहिया में कोई लालच नहीं पैसा नहीं के द्रव्य नहीं अने ये लेवा माटे नहीं आया महाराज शू 500 रुपया ना लोभी था शू लालचू था पण महाराज के तमारे 500 रुपया भेट मुकवी पड़े जो कसोटी शुरू थी घड़तर शुरू थी આપણને અનેકને આ વસ્તુ શીખવવા માટે મહારાજે પાછળની આપણી પેઢીને શીખવવા માટે મહારાજે બધું કર્યું અને છતાંય કોઈ જાતનો સંકોચ વગર ની સંદેહ એમના ધર્મપત્ની એમ કહી દે કહી દો મહારાજને કે હમણાં જમીન ઉભા થાય પહેલા 500 રૂપિયા હાજર થઈ જશે જમવાનું શરૂ કરો મહારાજ અમારી સેવાને અંગીકાર કરો બીજું કંઈ નહીં મહારાજને એમ કહ્યું કે મહારાજ શરૂ કરો ચિંતા ના કરશો 500 રૂપિયાની ભેટ અમને મંજૂર છે બસ તમે જમીન ઉભા થાય પેલા આજે રહેશે એટલો તો વિશ્વાસ રાખો મહારાજ મહારાજ આમ ઘર હમું જોયું એટલે શેઠ બોલ્યા મહારાજ ઘર હમું ના જોશો ચાર અંદર ચાર ઠામણા નથી ઘરમાં ઠામણા એટલે સમજે ને ચાર વાસણ ઘરમાં નથી કોઈ રાચ રચીલું નથી કોઈ ફર્નિચર નથી મહારાજ તમે ઘર હમું જોશો તમને વિશ્વાસ નહીં આવે તમે અમારી હમું જુઓ ઘર હમું ના જોશો અમારું હૃદય શુદ્ધ છે અમારી નીતિ શુદ્ધ છે અમારે આપવા છે હકીકત છે માટે મહારાજ આપ ચિંતા ના કરશો આપ સહેજ પણ તમારી શરતમાં અમને મંજૂર છે તમારા 500 રૂપિયા ભેટ માગેલી ભેટ અમે આનંદથી રાજી થઈને તમે જમીન ઉભા થાવ એ પહેલા મળી જશે આપ જમવાનું શરૂ કરો સેવા અંગીકાર કરો મહારાજ જમવાનું શરૂ કર્યું આ બાજુ એમના ધર્મપત્ની પાછલા બારણેથી નીકળી વાણિયાના ઘેર ગયા જૈન કહ્યું હવે બીજું કંઈ નથી મારી જોડે અમારું રહેવાનું ઘર છે રહેવાનું ઘર હું ગીરે મૂકું છું તારા ઘેર ગીરે એટલે સમજ્યા ને ગીરો ગીરો કે ને ગીરો મૂકું છું જેને ઇંગ્લિશમાં હાઇફોથિકેશન કહેવાય મોર્ગેજ કહેવાય મોર્ગેજ મૂકું છું અને મોર્ગેજ મૂકીને હું લઈ જઉં છું મને 500 રૂપિયા જોઈએ છે બદલામાં અને ગામડામાં ઘર તો બહુ મોટા હોય તમે જુઓ ને આપણી એક સ્કીમ થઈ જાય શહેરની એક સ્કીમ થઈ જાય એવડું ને ઘર હોય ગામડામાં એક એક ઘર સ્કીમ થઈ જાય આખી એક ઘરમાં હા તમે જોયા નહીં હોય ત્યાં ગામડાના ઘર હજુ બાકી સ્કીમ થઈ જાય મોટી સોસાયટી થઈ જાય ઘરની ઘણા ઘર તો એવડા હોય મોટા વાડા હાથે આખી 25 બંગલાની સોસાયટી થઈ જાય એમાં એક ઘરમાં એવડા મોટા ઘર હોય ને એવડું મોટું ઘર 500 રૂપિયા એટલે વાણિયા લખીને દસ્તાવેજમાં સહી કરીને લખાણમાં લઈ કરીને આપી દીધા 500 રૂપિયા પણ હો હો ની પેલા જાણી છાપ રૂપિયા આવતા 5 કોથળીઓ હો હો રૂપિયાની 5 કોથળી લીધા મહારાજા જમીન ઉભા થાય ને ખાટ દઈ મહારાજા મહારાજ આ 500 રૂપિયાની ભેટ મહારાજ અંતરિયામી નતા શું મહારાજ નતા જાણતા એટલે આ જે મહારાજ ઘણી કહો જો અહીં બેઠેલા શંકા થાય કે મારું આવા કેવા ભગવાન મંગળસૂત્ર વેચાઈ દીધું દાગીનો વેચાઈ દીધો ઘર વેચાઈ દીધું અને ઘર વેચીને રૂપિયા માગી લે માગે એ તો કેવા ભગવાન સમજાય આ તો કે ભગવાન કહેવાય આ નિર્દય કહેવાય કે દયાળુ કહેવાય પહેલી નજરે એવું લાગે હો કે તું નિર્દય કહેવાય કે દયાળુ કહેવાય આવો કેવો પ્રેમ ભક્તની ઠૂસ કાઢી નાખી બિચારાની નીચોઈ લીધો એને આખો નાખો સમજાય ભગતનું બધું લઈ લીધું સાફ કરી લઈ ગયું વિચાર આવે કે ના આવે જો સાહેબ મનુષ્ય ભાવે તો આજ વિચાર આવે અને નવા આદર વાળા તો નવાને તો બહુ જ વિચાર આવે એમ જ થાય કે આ તો કંઠી તોડી નાખો નહીં તો આપણી કાલ દશા બગાડશે હા કંઠી તોડી નાખે લે નવો સમજ્યા કે આવો કેવો ભગવાન સમજ્યા હા એવો સંકલ્પ થઈ જાય સમજ્યા પરંતુ અહીં કોઈ સંકલ્પ ના કરતા હો આ તો ધણીની મહારાજની લીલા છે આ તો કોઈથી જાય નહીં કળ્યા એવા ઘનશ્યામ હા આ તો કોઈથી કળા એવા નહીં કળ્યા એવા નથી ભગવાન કળાય
અને જેણે એમ કહ્યું કે મારો ભક્ત કોઈ દિવસે અંધન વસ્ત્ર દુખી નહીં થાય એવા આશીર્વાદ જેને આપે, અને એ દુખી કરે, દુખી રહેવા ના દે, દુખી કરે, પણ કર્યા એવું લાગ્યું કે ના લાગ્યું આપણને? તાજો તો એવું લાગ્યું કે ના લાગ્યું કે આવી આવી 500 રૂપિયા માગી લેવાય અને વેત વગર બીજું કઈક તો જોવું તું. 50 રૂપિયાની 5 રૂપિયાની ભેટ આપી શકે અને એની સીધા 500 રૂપિયા આપવા પડશે. મહારાજે 500 રૂપિયા લઈ લીધા, પાછો પ્રેમથી લઈ લીધા, બોલો પાછા એક દેવા માટે નતા લીધા, લઈ લીધા. અને લઈને મહારાજ કે છે બીજા દિવસે મહારાજ નીકળવાના હતા. મહારાજ કે અરક્ષા અમારે વિસનગર જવું છે, અમારી સાથે વિસનગર સુધી ચાલો, અમને વડોટાવા વડોટાવા લીધા. વડોટાવા એટલે સમજે ને વિદાય આપવા, વિદાય આપવા. વિસનગર નું માર્કેટ બહુ મોટું, વિસનગર નું માર્કેટ આજે માર્કેટ યાર્ડ બહુ મોટું છે. વિસનગરમાં જો કોઈ જોયું હોય તો બહુ મોટું, ઉત્તર ગુજરાતના મોટા માર્કેટ યાર્ડમાં એનો નંબર આવે વિસનગરનો. અને એ વખતે ચણ્યાની સિઝન, શાની ચણ્યાની સિઝન, ચણ્યા એટલે સમજ્યા ને, ચણ્યા દેશી ચણ્યા અને પેલા કાબુલી આવે ને એવા ચણ્યાની સિઝન. અને બજારમાં જઈને મહારાજ બજારમાં ગયા, માર્કેટ યાર્ડમાં જઈને પૂછ્યું ચણ્યાનો શું ભાવ? તો કે 4 આના મણ. એટલે એ જમાનામાં જો કેટલી મોંઘવારી, 25 પૈસાના મણ, 20 કિલો, 25 પૈસાના 20 કિલો, 1 પૈસાના 1 કિલો. કહો અત્યારે હું માનું છું 25 પૈસાના 25 ગ્રામે ના આવે, બોલો 25 પૈસા જતા રહ્યા ને, મને લાગે છે એ જ જતા રહ્યા ને, એ જ ભૂતકાળ બની ગયો નહી? ₹2,000 મણ ₹500 ના ચણ્યા મહારાજે ખરીદ કર્યા. અને મહારાજ કે પેલા મેં તરત કીધું અરક્ષાએ, મહારાજ આટલા બધા ચણ્યા શું કરશો? મહારાજ કે મોટો સમયો ઘરડામાં આવવાનો છે ને, તે કામમાં આવશે. કે તમે એક કામ કરો અરક્ષા, તમારા ઘર બહુ મોટા છે કે અમે જોયા છે, એ ઘરમાં તમે આ બધા કોથળા જે ભરી ભરી બધા આવે ને, 5-5 મણનો કોથળો આવે, ગુણ આવે, તે આ બધાએ તમે 2,000 ગુણ્યો છે ને, 2,000 મણ એટલે 500-400 ગુણ્યો થાય, માટે તમે ત્યાં ગાડા ભરીને લઈ જાઓ અને તમારા ઘેર હાચવજો, અમારા વતી તમે હાચવજો, અમારે જરૂર હશે ને તારે મગાવી લઈશું ઘરે. ભલે મહારાજ જેવી આપની આજ્ઞા, 2,000 મણ ચણ્યા મોકલ્યા રક્ષાના ઘેર, જ્યાં હાચવ્યો મહારાજ માટે. મહિનો થયો, 2 મહિના 4 મહિના 6 મહિના જતા રહ્યા, 6 મહિના જતા રહ્યા. અને બીજે વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો, 69 કાળ બીજે વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો. રક્ષાએ મહારાજને પત્ર લખ્યો, મહારાજ દુષ્કાળ પડ્યો છે, મોંઘવારી ખૂબ વધી ગઈ છે, લોકોમાં ચોરી લૂંટફાટ વધી ગઈ છે, અમારા ઘરમાં 2,000 મણ ચણ્યા આપના પડ્યા છે, અમને રાતે ઊંઘ આવતી નથી, ચોર ચોરી જશે ને ઉપાડી જશે, બધે અમે હલવાઈને બેસીશું, માટે તમે તાત્કાલિક કહો તો અમે મોકલી દઈએ, ને કાં તો મગાવી લો તમે, અને કાં તો અમે ગાડા ભરીને આપી જઈએ ઘરડા, પણ પૈસામાં ચણ્યા ઉઠાઈ લો તો સારું. મહારાજે તાત્કાલિક પત્ર વાંચીને તરત જ જવાબ, વળતો જવાબ મોકલ્યો માણસને મારતે ગોળીએ. અને મહારાજે લખેલું કે હે હરક્ષા, એ ચણ્યા અમારા નથી, એ ચણ્યા તમારા છે, અમે તો તમારા માટે ખરીદ કરાયા છે, અને તમારી દુર્બળતા અમારે કાઢવી હતી ને, તમારી ગરીબી કાઢવી હતી ને અમારે, એટલે અમે તમારી 500 રૂપિયાની ભેટ લીધી હતી, એ ભેટ અમારી નથી, તમારી છે, માટે તમે એ ચણ્યાને બજારમાં વિસનગર લઈ જઈને વેચી દો, અને જે પૈસા આવે એમાંથી તમારું ઘર છોડાવી લો અને દાગીનો છોડાવી લો, સમજ્યા? અને બાકીના વધે ને એમાંથી ખાઈ પીને એ આનંદ કરો. પત્ર વાંચ્યો, એમણે ચણ્યા લઈ ગયા વિસનગર પાછા, જ્યાંથી લીધા હતા ત્યાંથી 4 રૂપિયા મણ વેચાણા. કેટલા લીધા હતા? કેટલામાં? 25 પૈસા. અને કેટલા ઉપજ્યા? 4 રૂપિયા એટલે 2,000 મણ ચણ્યા એટલે 8,000 રૂપિયા ઉપજ્યા. કેટલા? 8,000. 500 ના કેટલા આયા? 8,000. હોળ ગણા, હોળ ગણા થાય ને, હોળ 85, 16 ગણા પૈસા આયા હાથમાં. એમાંથી એમણે ઘર છોડાવી લીધું, દાગીનો છોડાવી લીધો, અને એ જમાનાના 8,000 એટલે 500 એટલે 5 લાખ, 5,000 એટલે 50 લાખ, અને 8,000 એટલે 80 લાખ રૂપિયાની મિલકત મહારાજે કરી આપી. બોલો,
महाराज के हवे आखा काम टोच कर थी गयो। बोलो सुखी 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 कर ले। मुक्त तो आपने प्रश्न पूछवा लीधु के दीधु आ लीधु के वक दीधु के भाई मुक्त एनो लीधवानो स्वभाव छे। महाराजे पोताना भक्तोनी पहली चिंता काढी नाखी। आ भगवान ने संतो आ छोड़ी सेवाना बधुं ऊभुं केम करे छे? એની પાછળનો હેતુ શું છે? આ જીવને આલોકમાં સુખીઓ કરવો અને પરલોકે સુખીઓ કરવો, એના માટે તો ભગવાનને સંતામાં હાથ લાંબો કરે પોતે અમે જોયું છે। આજે સ્વયં શ્રીજી મહારાજ જોડીએ જતા, ગોપાળાનંદ સ્વામી આદિ સંતો જતા, બાપજી શરૂઆતના 15 વર્ષ સુધી અમે જોડે 1993 સુધી બોલો બાપજી જોડીદાનમાં ગયેલા છે, પોતે એક ઘેર જતા અમે બાપુનગરમાં ઘનશ્યામનગરમાં અમને જોયા છે બધા, શાંતિથી જોયું છે ને બધાએ। અરે વાસના થયા પછી બાપજી જતા, અમે 95 સુધી અમે તો છેક હમણાં સુધી હજુ જઈએ છીએ ઉત્તરાયણના દાડે તો છોડી દે, પણ શું કરવા જાય છે મહારાજને સંતો? શું એની પાછળ હેતુ છે? આ 500 રૂપિયા મહારાજે શું કરવા લીધા હતા? હવે તમને પ્રશ્ન પૂછું કે મહારાજ નિર્દય કે દયાળુ? દયાળુ કે અતિ દયાળુ? આનો નિર્દય કહેવાય? એ વખતે કાઠું પડ્યું જો એ વખતે હારી ગયા હોત હિંમત ને 500 નથી થાય કિલ્લો તો શું એના એ જ રહ્યા હોત કે બીજું કઈ? શું એમણે હાથ 2-4 પકવાન કરીને જમાડ્યા રક્ષાએ તો એ પકવાન એળે ગયા નકામા ગયા? મહારાજ ની કરેલી સેવા એળે ગઈ? 500 રૂપિયાની કરેલી સેવા એળે ગઈ? આ તમે ગલ્લામાં ગલ્લામાં 5 પૈસા 25 પૈસા રૂપિયો નાખો એ શું રૂપિયો તમે ગયા ખાતે સમજો છો એમ માનો છો? ફિક્સ ડિપોઝિટ થઈ ગઈ તમારી, એ ફિક્સ ડિપોઝિટ થઈ ગઈ। શ્રીજી કાજે વપરાણું તેને હું તો મારું જાણું, બીજું સર્વે પરબારું જાણું રે હરિવર મારા, બીજું પરબારું આજ મારું। મહારાજને અર્થે જેટલું સમય વપરાય, શક્તિ વપરાય, પૈસો વપરાય, દ્રવ્ય વપરાય, સંપત્તિ વપરાય, સગા વપરાય, સંબંધી વપરાય, ઘર વપરાય, વસ્તુ વપરાય, સમજી લેજો એ જ ખજીને પડવાનું। બાકી તો અહીંયા બધા તમે આજ સુધી કેટલા બોલો તમારા પરિવારમાં તમે આજ સુધી કેટલા ઘઉં ખવડાવી દીધા છે? બોલો આ તમે ઘેડા મૂછણ કોઈ તમે કેટલા હતા સુધી 2-5 પણ ઘઉં ખવડાયા છે કે નહીં આજ સુધી? બાકી બોલો વર્ષની 2 ગુણ ગણો તો 2-3 ગુણ ગણો તમે હિંમત બાપા કેટલા ખવડાયા છે ઘઉં? બોલો આખી ટ્રક ભરીને ઘઉં ખવડાવી દીધા છે, બોલો એક જણા આખી ટ્રક ભરી ભરીને ઘઉં ખવડાયા છે, ચોખા ખવડાયા છે, બોલો અત્યારે 500 તાકાત તો કાપડ ફાડી નાખ્યું છે, સાચી વાત છે? બોલો સાચું છે ખોટું છે પણ બોલો, હે 4 વરી વરણી તમે તો કેટલા વર્ષથી આ કહો છો? તમે રવજી બાપાએ કેટલા ખવડાયા છે તમે તમે કહો છો? એટલે તમારી ઉંમર નાની છે પણ તાર ડોવાએ કેટલા ખવડાયા છે બોલો? એટલે 2 ટ્રકો ભરાણી ને મેં હું તો 1 ટ્રક બોલ્યો ભૂલમાં, વિચાર કરો એમાં કેટલું મહારાજ ને અર્થે કેટલું પહોંચ્યું, ભગવાનના જ ખજીનામ કેટલું જમા થયું? હા શ્રીજી અર્થે વપરાણું એને હું તો મારું જ આવું। 1995 નો પ્રસંગ કહીએ જ કાયમ કે જયારે બાપાશ્રી મહોત્સવ આપણો ઉજવવાનો હતો, 13 દિવસ નો મહોત્સવ હતો, કેટલા હાજર હતા આમાંથી બાપાશ્રી મહોત્સવમાં? હા અદભુત મોટો મહોત્સવ જયારે 1995 28 એપ્રિલ થી 9 મે સુધી, હા 13 દાડાનો મહોત્સવ હતો, 200 વીઘામાં આપણો 200 એકરમાં મોટો જમીન અંગ્રેલી મહોત્સવ થઈ ગયેલો। અને એ વખતે કીર્તન બોલાતું હતું, નહીં આવે ફરી નહીં આવે, આવો બાપા શ્રી મહોત્સવ નહીં આવે, અને આવ્યો નથી હજુ, આવશે દિવસો ગયા। અને એ વખતે જાન્યુઆરીની 14મી તારીખે અમને હજુ બધા બર મને યાદ છે કે બાપજી અમને સંતોના, એ વખતે અમે સંતો 13 કે 14 સંતો અને અમારા 6 મંડળ કરેલા, હજુ યાદ છે મને 6 મંડળ કરેલા, હરિભક્તોના 50-60 મંડળ કરેલા। બાપજીએ બધાને સવારના પહોરમાં કહ્યું કે જો આ અનાજ બાપાશ્રી મહોત્સવમાં વપરાવાનું છે, મહારાજને બાપાને અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે આ અનાજ આમાં જેનું મુઠ્ઠી અનાજ પણ આવશે એનું આ મહોત્સવમાં વપરાશે, એનું આને આ જન્મે કલ્યાણ કરવું છે મહારાજને બાપાને, માટે તમે કોઈ ઘર છોડશો નહીં। આ શબ્દો હજુ તે મને સવારમાં બાપજી અમને બેહાડીને કહેલા
કોઈ ઘર છોડશો નહીં. અને અમને ગ્રુપ પાડેલા, આ સેવકનું ગ્રુપ હતું વાસના, એક વિસ્તાર કહેવાય છે ત્યાં, ને એમાં આખો ભાવના સોસાયટી ને કુલિંગ સોસાયટી ને ભાવના એપાર્ટમેન્ટ ને હરિકૃષ્ણ ફ્લેટ ને શ્રેયસ સોસાયટી ને આખો જે વિસ્તાર છે, લોંબાવાડી વાળો નહી, ના ના લોંબાવાડી વાળો, આંબોવાડી વાળો નહી, બેરેજ બાજુ નો વિસ્તાર, બેરેજ રોડ ખરો ને, હા લોંબાવાડી ત્યાં ના આવી, સમજે? એટલે એ બેરેજ વિસ્તાર આખો આ સેવક નો સોંપેલો, એમના ભાગમાં આવેલો. એટલે અમે સવારના લગભગ, હજુ મને યાદ છે, કુલિંગ સોસાયટી છે ત્યાં, 150 બંગલાની સોસાયટી છે, 150-200 બંગલા છે, બહુ મોટી સોસાયટી છે. અને એ સોસાયટીમાં અમે બેઠા, અમારું 10-12 જણનું ગ્રુપ હતું, બે સંતો, 4-8-10 હરિભક્તો. અને એ વખતે પેલી ગાડી રાખતા, ગાડી ઉપર માઇક મૂકીને સોસાયટીની જાહેરાત કરીએ, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, અને ત્યાં ઉભા રહીએ. ભાઈ કે અમે એક એક ઘેર જતા, કારણ કે બાપજીએ કહેલું કોઈ ઘર છોડશો. પહેલા નંબરના બંગલાથી અમે શરૂ કર્યું, અને આમ ફરતા 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 અમે 37મા બંગલા ઉપર પહોંચ્યા, 37મા બંગલા ઉપર. 37મા બંગલાથી પછી 38મા બંગલા ઉપર જતા રસ્તામાં, એટલે કે એ બંગલા એક પછી એક બંગલા નંબર આવે, 38મા બંગલો કોઈ મોમેડિયન નો હતો, મુસલમાન, મુસ્લિમ ડોસીમાં બેઠેલા ખાટલામાં, ખાટલો નાખેલો, અમને શી ખબર કે મુસલમાન, પણ પેલા લુગડા પહેરવેશ ઉપરથી થોડો ખ્યાલ આવે, એટલે સહેજ ખબર પડી કે કોઈ મુસલમાનનું ઘર છે. મુસલમાનના ઘર કરતા એ બઈ બેઠા છે, ડોસી બેઠા છે, એટલે સ્વાભાવિક છે ત્યાં જઈને ઊભું કેવી રીતે રહેવું, કોઈ પુરુષ હતો જ નહીં, ડોસી ખાટલામાં બેઠેલા બહાર ફળિયામાં. એટલે અમે એ ઘર ટાળી અને બાજુમાં ગયા, એટલે ત્યાંથી અમે 38મા બંગલો અમે ઓવરટેક કરી નાખ્યો, અને 39મા. હવે આમ ફરતા ફરતા 39 40થી પછી સીધી આમ ફળતો હતો, ત્યાંથી આમ ડેડ એન્ડ આવતો હતો, અને પછી આમ હામેથી હામેના ભાગમાં 41, 42, 43, 44 એ બંગલાની હામે જ જ્યાં પહોંચ્યા અમે ચુમ્માલીમાં નંબર ઉપર, ત્યારે પેલા ડોસીએ બૂમ પાડી, દૂરથી આમ જરા ખાંચો પડતો હતો, ડોસીએ બૂમ પાડી, એ ભાઈ ઇધર આના, ઇધર આના, ઇધર આના. અમારે એક ભાઈ કે સો પેલા માછી બહુ આપણને અમને પાડતા લાગે છે, જવું કે જાઓ ડોસી શું કે જાઓ. એટલે પેલા ડોસી જોડે અમારા હર્ષદભાઈ, આપણા હર્ષદભાઈ મોતીભાઈ ઠક્કર, હજુ મને યાદ છે કે હર્ષદભાઈ આપણા છે સત્સંગી છે, અને એ અમારી જોડે હતા, થેલી લઈને જોડે ફરતા, એમને કે જાઓ હર્ષદભાઈ શું કે છે જાઓ. હર્ષદભાઈ ગયા એટલે કે માજી ક્યાં કામ હોય, ક્યાં બૂમને પાડી આપી, તો એ સ્વામીજી એ સંત લોક ક્યો નીકળે હે કે ઘર ઘર પે જાકે ક્યાં કરતે હે. હર્ષદભાઈ કહ્યું આજ ઉત્તરાયણ છે ને, હિન્દીમાં વાત કરી, ડોસી હિન્દી ભાષી હતા, મુસલમાન હતા ને, એટલે કે અમારા સંતોનો નિયમ છે કે ઉત્તરાયણના દિવસે ચોરી સેવા માટે જવું, તો ભાઈ સાહેબ આજે 14મી જાન્યુઆરી છે, ઉત્તરાયણ છે, સંતો ઘેર ઘેર જઈને જે કોઈ કંઈ આપે છે, પાસે લોટ આપે, પાસે અનાજ આપે, સાહેબ મુઠ્ઠી અનાજ આપે, તો સંતો લે છે જે આપે, કે સંતો એ સ્વામીજીને મેરા ઘર ક્યો ડાંટ દીયા, છાંટ દીયા, કે મેરા ઘર છાંટ ક્યો દીયા, કે છાંટ દીયા એટલે સમજે, છોડ ક્યો દીયા, મેરા ઘર છોડ ક્યો છોડ દીયા, મેં મુસલમાન હું ઇસલીએ, સંત લોગ ભી મુસલમાન ઓર હિન્દુ કા નાતા રખતે હૈ કે, એ ફકીર લોગ ભી એસા રખતે. એટલે પેલા હર્ષદભાઈ કહ્યું કે ફકીર લોગ કો એસા નહીં હોતા હૈ, લેકિન આપ સ્ત્રી હો ને, હમારે સંત લોગ સ્ત્રીઓ કે પાસ નહીં જાતે, નજદીક નહીં જાતે, એસલીએ યહાં સે હમ નિકલ ગયે. ડોસીના ઉકે એટલે ડોસી કે હા એસા હૈ, એસા હૈ, સ્વામીજી કો પૂછ કે આના, મુજે કુછ દેના હૈ, સ્વામીજી મેરા કુછ લેંગે કે, મારે કંઈક આપવું છે, કંઈ લેશે, પેલા પૂછવા એક સ્વામી કંઈક આપવાનું, એટલે આપણે લેવાય મુસલમાન નથી, મેં કે જો આત્મા હિન્દુ નથી ને આત્મા મુસલમાન નથી, માટે જાઓ જે આપે લઈ લો, જે આપે લઈ લો, આપણે એનું કલ્યાણ નથી કરવું, અમારાથી જવાય એવું નથી, માજી છે એટલે પુરુષો તો અમે જ હતા, જાઓ તમે આપે લઈ આવો. એટલે ગયા એટલે સ્વામીજીને બોલાય, આપ મુસલમાન નહીં હૈ, આપ હિન્દુ નહીં હૈ, આપકો જો દેના હૈ હમ લે લેંગે. અને ડોસી એ એને ઓઢણી ઓઢેલી, એમાંથી ગાંઠ છોડીને એને 5 રૂપિયાની એક નોટ આપી, બોલો રીતસર, અને આપીને કહ્યું કે સ્વામીજી કો દેના, એ મેરી 5 રૂપિયા કી છોટી સી ભેટ હૈ,
इनके 5 ने नोट एमने आई कहो स्वामी 5 रुपया ने भेट आपी छे लेकिन देने पहुंच आपी आओ जाओ इनने पहुंच आपी आओ એટલે પહોંચ બનાવીને એટલે 5 રૂપિયાની અપાઈ ગયા માજી આ 5 રૂપિયાની પહોંચ અરે પહોંચ કો ક્યાં જરૂરત હે પેલા ડોસી જરા બોલવામાં બહુ અમનો લાઉડલી બોલતા હતા અવાજ બહુ જોરદાર હતો એટલે અમને ઠેઠામે હમળાય એ રીતે બોલતા 5 રૂપિયાની પહોંચ કી કહાં જરૂરત હે સ્વામીજી ખુદ મેરે યહાં આયે હે ઓર સ્વામીજી કો પહોંચ ગયા ખુદા કો પહોંચ ગયા મેરે પહોંચ કી જરૂરત નહીં શબ્દ स्वामी जी को पहुंच गया मेरे खुदा को पहुंच गया के मुझे पहुंच की कहां जरूरत है स्वामी जी मेरी पहुंच है के स्वामी मारी पहुंच है ने कितलो विश्वास बोलो मेरा पैसा खुदा को पहुंच गया अने आ शब्द हमारा काने पड़या मैं तरत ज बतन भेगा करे चलो बताई जाओ चलो धुन करो आ डोसी ये 5 रुपया कितला विश्वास थी आपया छे के स्वामी जी ने मैं आपया खुदा को पहुंच गया बस जवाबदारी अपनी बदी गई એની જવાબદારી એને બજાય આપણી જવાબદારી આપણી ફરજ આપણે બજાવવાની છે ધૂન કરો ભાઈ સ્વામિનારાયણ 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 ધૂન કરી મહારાજને પ્રાર્થના કરી હે મહારાજ આ 5 રૂપિયા પહોંચી ગયા તમારા આ ડોસીનો અંતકાળ સમય તમે હાચવી લીધો અને રીતસર આ વાત બની 14મી જાન્યુઆરી 30મી જાન્યુઆરી બરાબર 16 દિવસ પછી એમની સામે જે 52 નંબરનો બંગલો હતો એ આપણા એક હરિભક્તનો હતો ખોડું ભાડોડિયા કરી હતા એ આપણા સત્સંગી હતા કોઠ કાંગડ ગામના અહીંયા બાવળા જોડે કોઠ કાંગડ ગામ છે દરબાર હતા એ આખું ગામ દરબારનું છે અને એના ખોડું ભા કરીને દરબારોમાં પાછળ ભા બોલાય ને ખોડું ભા સત્સંગી આપણા અને એ રોજ સવારે બેઠા બેઠા ઓટલે બેન દાંતણ કરે પેલાના જમાનામાં હતા બધા જૂના માણસો દાંતણ કરતા ને અત્યારે બ્રશ આવી ગયા એ ઓટલે બેન લોટો લઈને ઓલો બહાર ઝેર ઉપર બે ઝેર કે ને શું કે ઓટલો કે ને એ બેન દાંતણ કરતા હતા રોજના ક્રમ મુજબ સવારના 5:30-6 વાગે અંધારા અને દાંતણ કરતા હતા ને ડોશીનો ખાટલો ઓસરીમાં પેલા ડોશીનો સામે આમ ક્રોસમાં કરે અને ડોસીએ એકદમ બૂમ પાડી અંધારામાં એ દરબાર એમ બધા દરબારથી બોલતા હતા દરબાર ઈધર આઈએ ઈધર આઈએ ઈધર આઈએ કે દરબાર એકદમ ગભરાણા દે તો દાંતણ અને લોટો બધું બાજુ મૂકી અને ભાગ્યા શું એમને કંઈક ડોસીને કંઈક થઈ ગયું એમ ડોસી જોડે ભાગ્યા ક્યાં હે દરબાજી ક્યાં હે ક્યાં હે અરે તુમારે ભગવાન આયે તુમારે ખુદા આયે તમારે સંત લોગ આયે કે ઓર મુઝે યહાં બુલા રહે કે એસા કર રહે કે મુજે બુલા રહે થે મેં જાઉં કે નહીં જાઉં તુમકો પૂછને કે લિયે મેં બુલાયા કે તમારા ભગવાન મને બોલાઈ રહ્યા છે હું જાઉં કે ના જાઉં કે તુમારે સંત લોગ આયે હે તુમારે ખુદા આયે કે મુજે બુલા રહે કે મેં જાઉં કે નહીં જાઉં દર્શન થવા માંડે કહાં હે ખુદા કહાં હે સંત લોગ એ ઇધર ખડે હે તુમ તુમ પગે જ નહીં લાગતે કે પગે લાગો તુમ ખડે રહે હવે આને કઈ દેખાય નહીં આ ઉભા જ કે અહીંયા ઉભા જ કે બોલ મેં તુમે દરબાર મેં તુજે પૂછતા હું કે મેં પૂછતી હું કે મેં જાઉં કે નહીં જાઉં કે પેલા દરબારે સમજી ગયા તે દિવસે એ પણ અમારી જોડે હતા જોડીમાં એ સમજી ગયા કે પેલી 5 રૂપિયાની સેવા પહોંચી છે એનો પ્રતાપ છે ડોસીને કહ્યું ભગવાન તમને લેવા આવ્યા છે એટલે તમે હા પાડી દો મેં તૈયાર હું એસા બોલ દો મેં તૈયાર હું એસા બોલ દો પેલા ડોસીએ દરબારે કીધું ને ખુદા મેં તૈયાર હું જ્યાં કીધું ને એજ મિનિટ ડોસી જય સ્વામી ડોસીને એક જ મિનિટમાં મહારાજે જેમાંના આત્માને પેલા માખણમાંથી મોવાળો ખેંચે ને એમ ચૈતન્ય ઉપાડી ડોસી જય સ્વામી બેઠા બેઠા ખાટલામાં બેઠા બેઠા કંઈ નહીં માંદા હાજા કંઈ નહીં અને ડોસીને 16મે દાડે મહારાજે મૂર્તિના સુખમાં લઈ લીધા દર્શન દે બોલો હા શું કર્યું તું ડોસીએ કેટલી માળા ફેરવીતી રહી છે એક 5 રૂપિયાની સેવા અને સંતો પર વિશ્વાસ હવે 5 રૂપિયા મહત્વના છે કે એનો ભાવ મહત્વનો સંતોનું વિચરણ શું કરવા હોય છે આપજી આશીર્વાદ આપેલો ને
आप जी के जे कोई आम सेवा करें अपने ठेठ आने आ जन्मे मूर्ति ना सुख ना अधिकारी करवा जो सादृश्य दाखलो मोटा पुरुष ना आपेला वचन खोटा ना हो एड़े ना खाली ना हो खोटा ना पड़े कोई दिवस तो आई ते एनो पूरो करवो छे महाराज ने मोटा ना संकल्प होय छे तो नहीं तर सो खोजदा कोई चलो कोई नी मुठी आई कि ना आई मुठी में मंदिरो थी जवाना छे मुक्त आज ना जमाना में एक मुठी अनाज की कीमत सो कोज सो मुठी थी मंदिर थी जाए શું કોઈના પાંચ રૂપિયા બે રૂપિયાની સેવા આવે કે પચીસ રૂપિયાની સેવા એનાથી તું નહીં આવે તો શું મંદિરમાં ખાડો પડી જવાનો છે અને આવશે તો શું એનાથી મંદિરો થઈ જવાના છે શું કરવા પણ શાના માટે મહારાજને મોટા આ પર્વ શાના માટે હોય છે ને આ સેવા શાના માટે લે છે કે હાથ લાંબો કરે છે એની પાછળનો હેતુ શું છે એમનો મુક્તો આજે હાથ શુક્રવાર લાંબો કરે છે એ લેનારા નથી એ દેનારા છે એમનો સંકલ્પ છે ધણીનો કે કોઈ દિવસ પહેલું તો મહારાજે બે સંકલ્પ લઈને આ બ્રહ્માંડમાં આવ્યા કે અમારો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્ર અને આબરૂએ દુખી નહીં થાય કોઈ દિવસ નહીં થાય અને એટલે જ પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખી નાખ્યું ભૂતકાળમાં આપણે જયારે કવિતા ભણતા હતા ને ત્યારે અમે કવિતા આવતી કે હરિને ભજતા હજી કોઈને લાજ જતા નથી જાણી રે જૈની સુરતા શામણિયાની સાથ વદેવે દવાણી આવી કવિતા ભણવામાં આવતી ખબર છે કેટલા ભણેલા છો આંગણી ઓછી કરો છો ભણવામાં આવી કવિતા આવતી સુરેશભાઈ આવતી ને યાદ છે ને પ્રેમાનંદ સ્વામીએ તો શું લખ્યું આગળ હમણે તો એવું લખ્યું કે હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે કોઈની લાજ ભગવાન ભજતો હોય લાજ ગઈ હોય એવું જોયું નથી ત્યારે પ્રેમાનંદ સ્વામીએ તો અનુભવ કરીને શું લખ્યું કે પ્રેમાનંદનો સ્વામી આનંદકારી પોતાના જન્મી વાલે લાજ વધારી રાજ અક્ષરધમ વાસી વાલો આયાવની કઈ શબ્દમાં ફેરફાર દેખાણો તમને શું આવ્યો કહો મહારાજ આમાં લાજ જતા નથી જાણી જવાની વાત તો નથી ઉપરથી ભગવાન સ્વામિનારાયણનો જે આશ્રિત થાય ને એની લાજ વધારી છે આ તમને બધાને પૂછો તમે પેલા સાયકલો ફેરવતા હતા સીધી ગાડીઓ આવી ગઈ છે પેલા હા અત્યારે ગાડીઓ ફેરવો છો કે જે આ લાજ વધી કે ઘટી પેલા સત્સંગમાં આવ્યા પછી આપણે ગમે તે મહારાજને ઓળખ્યા તો કોઈની લાજ ગઈ છે કોઈ હેરાન થયા છે દુઃખી થયા છો હા કોઈ દુઃખી થયું હોય આ સત્સંગ મળ્યા પછી આંગળી ઊંચી કરો જોઈએ ભાઈ કોઈ કઈ થયું છે આ સ્વામિનારાયણ ના કે મહારાજે પહેલું આ કહી દીધું કે એને અનવસ્ત્ર અને આબરૂ કોઈ દિવસ દુઃખી નહીં થાય બીજો કોલ આપી દીધો મહારાજે કે કલ્યાણ તમારું મેં તો કરી દીધું છે હવે માનશો માં કોઈ ઓછરે કે છે વાલો કરી બીજો આશીર્વાદ શું આપી દીધો એક પેટમાં આશીર્વાદ આપી દીધો અને બીજું ઠેઠનું આપણે ઠેઠ પહોંચ્યું કે નહીં પહોંચ્યું આપણું કલ્યાણ થશે કે નહીં થાય આપણા જન્મ મરણના ફેરા ટળશે કે નહીં ટળે એ પ્રશ્ન જ ના રહેવા દીધો સ્વામિનારાયણ ભગવાને પહેલું કહી દીધું અમારા શરણે આવ્યો અને અમે જેનો હાથ ઝાલ્યો એટલે એનું કલ્યાણ થશે નહીં થઈ ગયો સ્વામિનારાયણ ભગવાને એને કોલ આપી દીધો એને બીજો જન્મ એના માથે નથી ઝાડેથી તૂટેલું ફળ ચોંટે અરે તૂટી જાય કોઈ એક વાર તૂટે પછી એને ચોંટે ખરું કોઈ દિવસ ફેવિકોલથી ના ચોટે પેલી બે ટ્યુબ ભેગી કરે શું કે એરલ ડાઈટ એનાથી ચોટે કે ના ચોટે એનાથી ના ચોટે એક વખત તૂટ્યું એ તૂટ્યું ફરી ના ચોટે અને એક વખત આ નજરમાં આની નજરમાં જે આવી ગયો ને એને બીજો જન્મ ભરવાનો એના માટે બીજો જન્મ નથી બીજો જન્મ જ નથી આ કલ્યાણના કોલ આપી દીધા જે બે મોટા મોટી ચિંતા છે માણસ માત્ર ને કઈ બે ચિંતા એક પેટની અને એક ઠેઠની બોલો ભગત હોય તો એને ઠેઠની ચિંતા રહેતી હોય પરોક્ષના ભગતોને જોઈજો ઠેઠની ચિંતા એટલે તો તમે જો ચાલીને બબે બે બે કિલોમીટર પૂનમ ભરતા હોય ચાલીને જતા હોય શું કરવા કાં તો પેટ માટે ને કાં તો ઠેઠ માટે જો મુમુક્ષ હોય તો મોક્ષ માટે જતા હોય અને જો સકામ હોય તો આ લોકોને કંઈક દ્રવ્ય કે સંપત્તિ દીકરા કે દીકરીઓ કે એના માટે જતા હોય સ્વામિનારાયણ ભગવાને બે હાજુ કરી નાખી પહેલી ચિંતા કરી નાખી હવે તમે એ ખુશી 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 આનંદે આનંદે ભગવાન બચો બસ બીજું કઈ નહીં
હવે તમે તમારા દુઃખની વાત જઈ સ્વામિનારાયણના શરણે આવ્યો એટલે દુઃખ ગયો, સર્વે પ્રકારે સુખ્યો કરી નાખ્યો. ભગવાન સ્વામિનારાયણનું આ જ એક મોટામાં મોટું કર્તવ્ય, એને કાળ માયાની ભીખ મટાડી કાપી કર્મની ઝાડ, અન્ય દેવનો ડર રહ્યો નહીં. કોની હવે હોશિયાર, કોઈને હોશિયાળ ના રહેવા દીધી. એટલે જ ગુણાયતાન સ્વામી કહેતા કે આ તો હિંડોળા ખાટે હિંચવાનું અને એ દૂધ ચોખા જમવાના અને અત્યંત કલ્યાણના કોલ લેવાના દેવાના, હે કાંઈ નહીં. ઉપવાસ ને તપ ને જપ ને વ્રત ને એ કરે ને પછી કલ્યાણ થાય એવું આ સ્વામિનારાયણના ઘેર રહેવા દીધું. બસ મહારાજને મોટાને જ પ્રાર્થના કરીએ કે દયાળુ જે અમે તમને પ્રાપ્તિ હવે કરાવી છે, આપણે વાત એ ચાલતી હતી શરૂઆત કે પ્રાપ્તિ કરાવી દીધી છે, હવે સ્થિતિ કરવાની બાકી છે અને એના માટે પાત્ર થવું ફરજિયાત છે. શું પાત્ર થવું ફરજિયાત? કારણ કે પ્રાપ્તિ એ સ્થિતિ નથી, સમજી લેજો. આ પ્રાપ્તિ છે આત્મા, આપણે કે આત્મા થાળી છે, એમ થાળીની ડીશ છે, એમ ડીશની અંદર બધી વાનગી આવી ગઈ છે, તો અહીંથી ઓડકાર આવે કે ના આવે? પેલા ના આવે. થાળીમાં ગુલાબજાંબુ આવે પણ ઓડકાર ના આવે. ઓડકાર ક્યારે આવે? એ અંદર જાય ને ત્યારે જ આવે, તો જ બિલાડા બંધ થાય. ત્યાંથી બિલાડા ચાલુ જ રહે. સમજાય? બિલાડા એટલે સમજાય ને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણ. એના માટે શું કરવું પડે? પાત્ર થતા જવું પડે. જેમ જેમ આપણે પાત્ર થતા જઈએ એમ એમ એ બધા બિલાડા બંધ થતા જાય, અને જ્યારે હોયા થાય ને ત્યારે બિલાડા ઓટોમેટિક બધા બંધ થઈ જાય. સમજાય? એ સંતો આપણને બેડી બેડીને શું કરે છે? પેલા પાત્ર કરે છે, પાત્ર કરે છે. આપણને શિબિરો કરે ને, સમૈયા કરે ને, ઉત્સવ કરે ને, શું કરવા? જેમ પેલો કંસારો જેમ ટીચી ટીચીને જેમ પેલું વાસણ તૈયાર કરે, એમ સંતો આપણને ટીચી ટીચીને શું કરે છે? પેલા પાત્ર કરે છે. શાના પાત્ર કરે છે? મૂર્તિ સુખના અધિકારી કરે છે. એટલે હવે પ્રાપ્તિ તો આપણી પૂરી થઈ ગઈ છે, પણ સ્થિતિ અધૂરી છે, અને સ્થિતિ કરવા માટેનો આ પ્રયોગ ભગવાનને સંતો અચળ અડગપણે પોતે કરતા જ રહે છે, કરતા જ રહે છે. અને એમાં આપણે પાત્ર થવા માટે આપણે તૈયારી બતાવી, પહેલા આપણે તૈયાર રહેવું. આ જોગમાં આવ્યા પછી દેરખા ન થવું, પોતાપણાના ભાવો ન રાખવા, સમજ્યા? અરસપરસ એકબીજાના અવગુણ અભાવ દોષ બુદ્ધિ આ ભગવાનના ભક્તને ન શોભે. એનાથી પાત્રતા સ્ત્રવી જાય. થોડીક પાત્રતા થઈ હોય ને તો અભાવ ગુણ અને દોષ બુદ્ધિએ કહીને પાત્રતા સ્ત્રવી જાય. સ્ત્રવી જાય એટલે સમજાય ને, પેલા ચાલી જાય. અને એમાંય તે મહારાજને મોટા પુરુષનો સંતોનો ધ્રુવ અપરાધ થઈ જાય ને, જીવનું બગડી જાય, સર્વે પ્રકારે બગડી જાય. કંઈક જોયા છે અમે ભજન ભક્તિ કરતા હોય કેવા હોય, પરંતુ ધ્રુવે કરીને અપરાધે કરીને એ જીવનું જેવું ભૂંડું થાય મહારાજ કે કોઈ રીતે ભૂંડું થતું નથી. કોઈ રીતે ભૂંડું નથી થતું. કોઈ દિવસ ભગવાનને સંતના અપરાધમાં ધ્રુવમાં એમાંય, કારણ કે નાનાનો ધ્રુવ થતો જાય ને પછી કાલ મોટાનો થાય. મહારાજે કહ્યું પેલા ભક્તનો ધ્રુવ થાય, પછી સંતનો થાય, પછી મોટા પુરુષનો થાય, અને પછી જેનું ભજન કરે છે ને એનો એ થાય. બાપજી જ્યારે ઘનશ્યામનગરમાં બિરાજતા, અમે તો પ્રસંગ જોયો છે, ઘણાએ જોયો હશે કે ઘનશ્યામનગરમાં બાપજી બિરાજતા, અને 1984-85 ની વાત, બોલો, મંદિરની પડખે એક હરિભગત રહેતા, બહુ સુખી હતા, મોટી ફેક્ટરીઓ ઇન્ડસ્ટ્રી ચાલતી, મોટી મોટી ઇન્ડસ્ટ્રી ચાલતી, બોલો, ઇન્ડસ્ટ્રી એટલે સમજે ને મોટા ઉદ્યોગપતિ કહેવાતા, કરોડોના બંગલામાં રહેતા. કેટલા? 4 ભાઈ 5 ભાઈ, બધા કરોડ કરોડના બંગલામાં રહેતા, બધા ભાઈઓ ગાડીઓ ફરતી. પણ બાપજીનો પક્ષે કરીને અપરાધ થઈ ગયો, અપરાધ કરી નાખ્યો. બાપજી ઉપર ખોટો કેસ મૂકેલો કોર્ટનો, કઈ બોલવાની જરૂર નથી, કોર્ટમાં કેસ મૂક્યો. બાપજીને જે નોટિસ આવી, સેવક નોટિસ વાંચતો હતો, બાપજી ઉપર એક આક્ષેપ કરેલો અને કેસ કરેલો. બાપજી એટલો જ શબ્દ બોલી ગયા, એના દાડા પાણી ભરાઈ ગયા, વાઈ બની ગઈ, અપરાધ થઈ ગયો. મોટા પુરુષનો અપરાધ મારી નાખ્યો, ખતમ થઈ ગઈ પાર્ટી, બોલો, સાફ થઈ ગઈ. ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ તૂટી ગયા, ફેક્ટરીઓ વેચાઈ ગઈ, બંગલા વેચાઈ ગયા, ગાડીઓ વેચાઈ ગઈ, રોડ ઉપર આવી ગયા. આખો પગ પલટો થઈ ગયો. આખો અપરાધ ક્યાં કરે છે? 2-3 વર્ષ પહેલા
વાસના ઉત્તરાયણ નો દિવસ હતો ને આવેલા રડે મારી આગળ ચોડીદાનના દિવસે. બનકે સ્વામી બાપજી જોડે મારી હિંમત નથી ચાલતી જવાની, મારો પગ પડતો નથી, કયા મોઢે જવું, મેં અપરાધ થયેલો છે, ત્યાંથી અમારી દશા બગડી ગઈ, તમે મારા વકીલ થાવ ને કે બાપજી જોડે પ્રાર્થના કરો ને મારી મારી જોડે એને રડે. બાપજી જોડે લઈ ગયો, બાપજી માફી માંગી, બાપજી આપ દયાળો છો, દયા કરો, હશે બિચારા કઈ નહીં, હશે મોટા પુરુષ દયાળુ હોય. મારા જીવનું મહારાજ કે પક્ષે કરીને જેવો અવગુણ ભાવે કરીને જેવું ભૂલું થાય, કોઈ રીતે કોઈ દિવસ આપણે કોઈના અપરાધમાં અવગુણમાં ધ્રુવમાં મહેરબાની કરી પડશો નહીં. ભગવાનના ભક્તના ગુણ દેવા દોષ ન દેવા. મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે બસ મહારાજ આના બદલામાં અમને અમારા સ્વભાવ ટળે, અમારી પ્રકૃતિ ટળે, અમારા દોષ ટળે, અમારા દેહ ભાવ ટળે, અને હે મહારાજ આ વસ્તુના બદલામાં માઈક વસ્તુથી તમે રાજી થાવ એવા નથી, કારણ કે ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવું હું એના બદલામાં તમારું દિવ્ય સુખ અમને બદલામાં બદલો કરીને આપજો એવી પ્રાર્થના કરવી. અને એ જ પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.